હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ત્રીજું ચેપ્ટર છે બિનસંકલિત હિસાબી પદ્ધતિ. તો તેમાં તમારે જે દાખલો પૂછવામાં આવ્યો હતો 2020માં, આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ. તો આ 2020નું પેપર છે અને 2020માં તમારે જે દાખલા નંબર 3 કરી અને પૂછવામાં આવ્યો હતો પ્રકાશ લિમિટેડ, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ. અને અગાઉનો વિડીયો જે આપણે અપલોડ કરેલો છે તેમાં 2020નો જે ત્રીજો દાખલો છે આની અથવાનો, તેનું પણ આપણે સોલ્યુશન કરાયેલું છે, તો તે તમે જોઈ લેજો. આ દાખલો મોસ્ટ ટાઈમ પીછે આવનારી પરીક્ષા માટે, કારણ કે આ દાખલો 2018માં પણ પૂછવામાં આવ્યો હતો અને 2020માં પણ પૂછવામાં આવેલો છે, તો 2023માં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. તો 2018માં જે દાખલો પૂછવામાં આવ્યો હતો તેની ડબલ રકમ કરી અને 2020માં પણ આ દાખલો પૂછવામાં આવેલો છે, તો આ દાખલો અત્યારે આવનારી પરીક્ષા માટે મોસ્ટ એમપી છે. તો માટે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવીએ છીએ. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે સૌ પ્રથમ આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ. તો આપણને રકમમાં આપેલું છે કે નીચેના વ્યવહારો પરથી પ્રકાશ લિમિટેડના ચોપડામાં જરૂરી ખાતાઓ અને તારીખ 31/3/20 રોજનું કાચું સરોયું તૈયાર કરો. તો આપણે કાચું સરોયું બનાવવાનું છે અને જરૂરી ખાતા બનાવવાના છે. તો આપણે 31/3/20 રોજનું કાચું સરોયું બનાવવાનું છે. તો આપણું વર્ષ શરૂ ક્યારે થશે, તો કે 1/4/2020 રોજ, એટલે કે શરૂઆતની બાકી આપેલી છે, એટલે કે બાકી આગળ લાવ્યા તે આપેલી છે. તો સામાન્ય ખાતાની બાકી આગળ લાવ્યા આપેલી છે 80,000. તો સામાન્ય ખાતામાં આપણે જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા 80,000, જે રીતે આપણને આપેલું છે તે રીતે લખવાનું. માં સામાન ખાતા વહીની નિયંત્રણ ખાતાની બાકી આપેલી છે 40,800. તો માલ સામાન ખાતાની ઉધાર બાકી આપેલી છે, તો માલ સામાન ખાતામાં આપણે ઉધાર બાજુ લખવાનું કે બાકી આગળ લાવ્યા 40,800. ત્યાર પછી ચાલુ ખાતાની બાકી આપેલી છે 9,000 અને તૈયાર માલ ખાતાની બાકી આપેલી છે 30,000. ત્યાર પછી આપણને વર્ષ દરમિયાનના વ્યવહારો આપેલા છે. તો સૌથી પહેલાં આપેલું છે કે સ્ટોક માટે ખરીદેલ માલ સામાન, એટલે કે માલ સામગ્રીની ખરીદી 2,50,000. ત્યાર પછી ખાસ જોબ માટે ખરીદેલ માલ સામાન, ખાસ જોબ એટલે કે ચાલુ કામ માટે ખરીદેલ માલ સામાન 28,000. ત્યાર પછી ઉત્પાદન વિભાગને આપેલ પ્રત્યક્ષ માલસામાન, ઉત્પાદન વિભાગ એટલે કે ચાલુ કામ ખાતાને આપેલ પપ્રત્યક્ષ માલસામાન 1,80,000. તેવી જ રીતે ઉત્પાદન વિભાગને આપેલ પરોક્ષ માલસામાન, તો કે પ્રત્યક્ષ માલસામાન હંમેશા આપણે ચાલુ કામ ખાતે આપવાનું, પરોક્ષ માલસામાન હંમેશા આપણે કારખાના ખર્ચ ખાતે ઉધારવાનું. તો 65,000 આવશે. ત્યાર પછી વેપારીને પરત કરેલ માલસામાન 22,000 છે. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી આપેલી છે 1,42,000 અને પરોક્ષ મજૂરી આપેલી છે 41,000. તો પ્રત્યક્ષ મજૂરી ચાલુ કામ ખાતે લઈ જવાની, પરોક્ષ મજૂરી કારખાના ખર્ચ ખાતે લઈ જવાની. આ બંનેનું ટોટલ કરીશું તો આપણને કુલ મજૂરી મળશે. ત્યાર પછી વેચાણ ઓફિસ સ્ટાફનો પગાર આપેલો છે, તો વેચાણ ઓફિસ સ્ટાફનો પગાર છે, તો ઓફિસના કે વહીવટી ખર્ચનો ખર્ચ નથી પરંતુ વેચાણ વિભાગનો ખર્ચ છે, તો માટે આપણે વેચાણ વિતરણ ખર્ચ ખાતે લઈ જવાનું. તો 31,000 છે. તો આ ખર્ચ ગણાશે એક પ્રકારનો. તો વેચાણ વિતરણ ખર્ચ ખાતે ઉધાર આવશે અને સામાન્ય ખાતા નિયંત્રણ ખાતે જમા આવશે. ગમે તે ખર્ચ હોય, જે તે ખર્ચ હોય, તો તે ખર્ચ ખાતે ઉધાર આવશે અને સામાન્ય ખાતા નિયંત્રણ ખાતે જમા આવશે હંમેશા. ત્યાર પછી ગોડાઉન કીપરનો પગાર, તો આ ગોડાઉન કીપર આ પણ વેચાણ વિતરણ ખર્ચ ગણાશે. તો આપણે વેચાણ વિતરણ ખર્ચ ખાતે ઉધાર આવશે અને સામાન્ય ખાતા નિયંત્રણ ખાતે જમા આવશે. ત્યાર પછી ઓફિસ સ્ટાફનો પગાર, તો ઓફિસ સ્ટાફ, તો આ થશે ઓફિસ કે વહીવટી ખર્ચનો ખર્ચ, તો માટે આપણે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કરવાનું અને સામાન્ય ખાતા નિયંત્રણ ખાતે જમા કરવાનું. આ બંને ખર્ચ વેચાણ વિતરણના છે, આ ઓફિસને લગતો ખર્ચ છે. ત્યાર પછી કારખાનાનો પરોક્ષ ખર્ચ, તો કારખાનાનો પરોક્ષ ખર્ચ છે, તો કારખાના ખર્ચ ખાતે ઉધાર અને સામાન્ય ખાતા નિયંત્રણ ખાતે જમા આવશે. ત્યાર પછી વેચાણ ઓફિસ ખર્ચ, તો વેચાણ ઓફિસ, તો વેચાણ છે, તો માટે વેચાણ વિતરણને લગતો ખર્ચ ગણાશે. ત્યાર પછી વિતરણ ખર્ચા, તો આ પણ વેચાણ વિતરણ ખર્ચમાં આવશે. ત્યાર પછી મુખ્ય ઓફિસના ખર્ચા, તો મુખ્ય ઓફિસ કીધેલું છે, તો માટે ઓફિસ કે વહીવટી ખર્ચ આપણે ગણવાનો. ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચની વસૂલાત, તો આપણને ખબર છે કે કારખાનાનો પરોક્ષ ખર્ચ હોય, તો કારખાનાનો પરોક્ષ ખર્ચની વસૂલાત હંમેશા ક્યાં કરવાની, ફાળવણી ક્યાં કરવાની, તો કે ચાલુ કામ ખાતે કરવાની. અને તેવી જ રીતે આપણને વેચાણ ખર્ચની વસૂલાત, એટલે કે વેચાણ વિતરણ ખર્ચની ફાળવણી આપણને કીધેલું છે, તો વેચાણ વિતરણ ખર્ચની ફાળવણી આપણે ક્યાં કરવાની, તો વેચાણ વિતરણ ખર્ચની ફાળવણી આપણે દરેક વખતે
વેચાણ પત્ર ખાતે કરવાની, અને આ છે વિતરણ ખર્ચ, તો આની ફાળવણી પણ આપણે વેચાણ પત્ર ખાતે કરવાની. ત્યાર પછી ઓફિસ પરોક્ષ ખર્ચની વસૂલાત કીધી છે, તો ઓફિસનો પરોક્ષ ખર્ચ હોય તો હંમેશા તેની ફાળવણી ક્યાં કરવાની, તૈયાર માલ ખાતે કરવાની. પરંતુ આપણને કીધું હોય કે ઓફિસના પરોક્ષ ખર્ચની ફાળવણી ચાલુ કામ ખાતે કરો, તો આપણે ચાલુ કામ ખાતે કરવાની. જો સૂચના આપવામાં ન આવી હોય કે ચાલુ કામ ખાતે કરો કે તૈયાર માલ ખાતે, તો આપણે દરેક વખતે તૈયાર માલ ખાતે કરવાની ફાળવણી. ત્યાર પછી વર્ષ દરમિયાન તૈયાર થયેલ માલની પડતર, એટલે કે જે ચાલુ કામ ખાતામાં માલ સામાન તૈયાર થયો તે આપણે તૈયાર માલ ખાતે લઈ જવાનો, ફેરબદલી કરવાની. ત્યાર પછી વેચાણ પડતર, એટલે કે વેચાણ પડતર ખાતે આપણે લઈ જવાનું, તૈયાર માલ ખાતામાંથી વેચાણ પડતર ખાતે લઈ જવાનું. અને લાસ્ટ વેચાણ, તો વેચાણ એટલે કે સામાન્ય ખાતા નિયંત્રણ ખાતે ઉધારથી વેચાણ પડતર ખાતે જમા આવશે. તો હવે આપણે તમારે કયા કયા ખાતા તૈયાર કરવાના છે તે જોઈ લઈએ. તો દરેક દાખલામાં તમારે આટલા ખાતા ફરજિયાત તૈયાર કરવાના. માલ સામાન નિયંત્રણનું ખાતું, ચાલુ કામનું ખાતું, તૈયાર માલનું ખાતું, મજૂરી ખર્ચનું ખાતું, ત્યાર પછી સામાન્ય એટલે કે પડતર ખાતાવાળી નિયંત્રણનું ખાતું, ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું, ઓફિસ એટલે કે વહીવટી ખર્ચનું ખાતું, વેચાણ વિતરણ ખર્ચનું ખાતું, વેચાણ પડતરનું ખાતું, પડતરનું નફા નુકસાનનું ખાતું અને કાચું સરવૈયું. આટલા ખાતા તમારે દરેક દાખલામાં તૈયાર કરવાનું. તો હવે આપણને જે શરૂઆતની બાકી આપેલી છે તેની આપણે સૌ પ્રથમ અસર આપીશું, એટલે કે એન્ટ્રી કરીશું. તો આપણને સૌ પ્રથમ આપણે જોઈએ તો શરૂઆતની બાકીમાં આપેલું છે સામાન્ય ખાતાની શરૂઆતની બાકી આપેલી છે જમા બાજુ 80,000. તો જમા બાકી આપેલી છે 80,000, તો આપણે સામાન્ય ખાતામાં જમા બાજુ લખશું કે બાકી આગળ લાવ્યા. તો સામાન્ય ખાતામાં જમા બાજુ આપણે લખવાનું કે બાકી આગળ લાવ્યા 80,000. ત્યાર પછી માલ સામાન ખાતાની બાકી આપેલી છે 40,800. તો ઉધાર બાકી છે તો આપણે માલ સામાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું. તો માલ સામાન ખાતામાં આપણે ઉધાર બાજુ લખવાનું કે બાકી આગળ લાવ્યા 40,800. ત્યાર પછી ચાલુ કામ ખાતાની બાકી આપેલી છે ઉધાર બાકી 9,000. તો ચાલુ કામ ખાતામાં ઉધાર બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા 9,000. અને તૈયાર માલ ખાતાની બાકી આપેલી છે 30,200. તો તૈયાર માલ ખાતામાં ઉધાર બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા 30,200. ત્યાર પછી આપણને વ્યવહાર આપેલા છે. તો સૌથી પહેલો વ્યવહાર આપેલો છે કે સ્ટોક માટે ખરીદેલ માલ સામાન, એટલે કે માલ સામાનની ખરીદી આપણે કરી, તો માલ સામાનની ખરીદી કરશું તો માલ સામાન આપણી પાસે આવશે. તો માલ સામાન ખાતાવાળી નિયંત્રણ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતાવાળી નિયંત્રણ ખાતે જમા આવશે 2,50,000. તો માલ સામાન ખાતામાં આપણે ઉધાર બાજુ લખવાનું કે સામાન્ય ખાતાવાળી નિયંત્રણ ખાતે ખરીદી કરી તેના 2,50,000. અને સામાન્ય ખાતામાં જમા બાજુ આપણે લખશું કે માલ સામાન ખાતાવાળી નિયંત્રણ ખાતે ખરીદી કરી તેના 2,50,000. ત્યાર પછી ખાસ શોપ માટે ખરીદેલ માલ સામાન 28,000. તો માલ સામાન આપણે ખરીદ્યો તો માલ સામાન આવશે. તો ખાસ શોભ એટલે કે ચાલુ કામ માટે આપણે ખરીદ્યો, તો ચાલુ કામ ખાતે આપણે લખવાનું. તો ચાલુ કામ ખાતે ઉધાર બાજુ આપણે લખવાનું ચાલુ કામ ખાતાની કે સામાન્ય ખાતાવાળી નિયંત્રણ ખાતે ખરીદેલ માલ સામાન 28,000. અને સામાન્ય ખાતાવાળીની જમા બાજુ આપણે લખશું કે ચાલુ કામ ખાતાવાળી નિયંત્રણ ખાતે 28,000. એટલે કે જ્યારે પણ આપણે માલ સામાનની ખરીદી કરશું, તો સ્ટોક એટલે કે માલ સામાન માટે કરશું તો માલ સામાનમાં આવશે, ખાસ જોબ માટે આપણે કરશું તો ચાલુ કામ ખાતે ઉધાર આવશે અને સામાન્ય ખાતાવાળી નિયંત્રણ ખાતે જમા. ત્યાર પછી ઉત્પાદન વિભાગને આપણે પ્રત્યક્ષ માલ સામાન આપ્યો, તો માલ સામાન આપણે આપ્યો તો પ્રત્યક્ષ એટલે કે ચાલુ કામ ખાતે, તો ચાલુ કામ ખાતે આપણે આવશે માલ સામાન. અને પરોક્ષ એટલે કે કારખાના ખર્ચ ખાતે માલ સામાન આપણે આપ્યો તે આવશે. તો જ્યારે પણ પ્રત્યક્ષ શબ્દ વાપરવામાં આવે તો આપણે ચાલુ કામ ખાતું સમજવાનું, તો માલ સામાન આપણે પ્રત્યક્ષ રીતે આપ્યો તો કે ઉત્પાદન વિભાગને આપેલ પ્રત્યક્ષ માલ સામાન એટલે કે ચાલુ કામ ખાતે ઉધાર આવશે, માલ સામાન આપણો ગયો તો માલ સામાન ખાતે જમા 1,80,000. તો ચાલુ કામ ખાતેની ઉધાર બાજુ આપણે લખવાનું કે માલ સામાન ખાતાની નિયંત્રણ ખાતે 1,80,000. અને માલ સામાન ખાતામાં જમા બાજુ લખવાનું કે ચાલુ કામ ખાતે માલ સામાન આપ્યો તેના 1,80,000. તો ત્યાર પછી ઉત્પાદન વિભાગને આપેલ પરોક્ષ માલ સામાન, તો પરોક્ષ માલ સામાન એટલે કે કારખાના ખર્ચ ખાતે આવશે, તો કારખાના ખર્ચ ખાતે ઉધાર તે માલ સામાન આપણો ગયો તો માલ સામાન ખાતે જમા 65,000. તો માલ સામાન ખાતામાં જમા બાજુ લખવાનું કે કારખાના ખર્ચ ખાતે માલ સામાન આપ્યો તેના 65,000. અને કારખાના ખર્ચની ઉધાર બાજુ લખવાનું
કે મા સમાન ખાતા હોય નિયંત્રણ ખાતે 65,000. ત્યાર પછી વેપારીને પરત કરેલ માલ સામાન 22,000નો. તો વેપારીને આપણે, વેપારી એટલે કે લેણદારને આપણે માલ સામાન પરત કર્યો, તો લેણદાર લેનાર થશે, તો લેનાર ખાતે ઉધાર એટલે કે લેણદાર ખાતે ઉધાર, તે માલ સામાન ખાતે જમા. માલ સામાન આપણે પરત કર્યો એટલે માલ સામાન આપણો ગયો, તો માલ સામાન ખાતા હોય જમા બાજુ આવશે, અને લેણદાર લેનાર તો લેણદાર ખાતે ઉધાર, તે માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે જમા. પરંતુ આ ત્રીજું ચેપ્ટર છે બિન સંકલિત હિસાબી પદ્ધતિ, તેમાં આપણે લેણદારને ધ્યાનમાં નહીં લેવાનું, પરંતુ લેણદાર દેવાદાર કે રોકડ બેંકની જગ્યાએ આપણે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતાને ધ્યાનમાં લેવાનું. તો સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે ઉધાર આવશે, તે માલ સામાન ખાતે જમા 22,000. તો સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતામાં ઉધાર બાજુ આપણે લખશું કે માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે પરત કરેલ માલ સામાન 22,000, તો તે આવશે. અને માલ સામાન ખાતામાં જમા બાજુ આપણે લખશું કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે પરત કરેલ માલ સામાન 22,000. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી, તો પ્રત્યક્ષ મજૂરીમાં આપેલું છે 1,42,000 અને પરોક્ષ મજૂરીમાં 41,000. તો પ્રત્યક્ષ મજૂરીની ફાળવણી ક્યાં થશે, તો કે ચાલુ કામ ખાતે, અને પરોક્ષ મજૂરીની તો કે કારખાના ખર્ચ ખાતે. તો પ્રત્યક્ષ મજૂરીની ફાળવણી આપણે કરીએ તો પ્રત્યક્ષ મજૂરીની ફાળવણી ચાલુ કામ ખાતે કરવાની, તો ચાલુ કામ ખાતેની ઉધાર બાજુ લખવાનું કે મજૂરી ખર્ચ ખાતે 1,42,000, અને મજૂરીમાં લખવાનું જમા બાજુ કે ચાલુ કામ ખાતે 1,42,000. ત્યાર પછી પરોક્ષ મજૂરી, તો પરોક્ષ મજૂરીની ફાળવણી ક્યાં કરવાની, તો કારખાના ખર્ચ ખાતે 41,000 છે, તો કારખાના ખર્ચ ખાતે ઉધાર, તે મજૂરી ખર્ચ ખાતે જમા આવશે. તો મજૂરીમાં જમા બાજુ લખવાનું કારખાના ખર્ચ ખાતે પરોક્ષ મજૂરીની ફાળવણી કરી તેના 41,000, અને કારખાના ખર્ચમાં ઉધાર બાજુ લખવાનું મજૂરી ખર્ચ ખાતે 41,000. ત્યાર પછી વેચાણ ઓફિસ સ્ટાફનો પગાર, તો વેચાણ ઓફિસ સ્ટાફનો પગાર છે, તો વેચાણ વિતરણને લગતો ખર્ચ છે, તો 31,000 છે, તો માટે વેચાણ વિતરણ ખર્ચ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે જમા આવશે. તો વેચાણ વિતરણને લગતો ખર્ચ છે, તો માટે વેચાણ વિતરણ ખર્ચની ઉધાર બાજુ આપણે લખશું કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે 31,000, અને સામાન્ય ખાતામાં જમા બાજુ આપણે લખશું કે વેચાણ વિતરણ ખર્ચ ખાતે 31,000. ત્યાર પછી તેવી જ રીતે ગોડાઉન કીપરનો પગાર, તો તેની પણ તેવી જ રીતે અસર આવશે, 26,000 છે, તો તે પણ વેચાણ વિતરણને લગતો ખર્ચ છે, તો તેમાં પણ આપણે લખવાનું કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે 26,000, અને સામાન્ય ખાતામાં જમા બાજુ લખવાનું કે વેચાણ વિતરણ ખર્ચ ખાતે 26,000. ત્યાર પછી ઓફિસ સ્ટાફનો પગાર, તો મુખ્ય ઓફિસ સ્ટાફનો પગાર છે, તો માટે આપણે ઓફિસ એટલે કે વહીવટી લખતો ખર્ચ છે, તો માટે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર આવશે, તે સામાન્ય વહીવટી ખાતે જમા 8,000. તો ઓફિસ વહીવટી ખર્ચમાં ઉધાર બાજુ લખવાનું કે સામાન્ય ખાતે 8,000, અને સામાન્ય ખાતામાં જમા બાજુ લખવાનું કે ઓફિસ ખર્ચ ખાતે 8,000. ત્યાર પછી કારખાનાના ખર્ચ 1,28,000, તો કારખાનાનો ખર્ચ 1,28,000 છે, તો કારખાના ખર્ચ ખાતે ઉધાર આવશે, તો કારખાના ખર્ચ ખાતાની ઉધાર બાજુ આવશે, અને સામાન્ય ખાતાવી ખાતે જમા થશે, તો કારખાના ખર્ચમાં ઉધાર બાજુ આપણે લખવાનું કે સામાન્ય ખાતે 1,28,000. ગમે તે ખર્ચ હોય તે તે ખર્ચ ખાતે ઉધાર, અને સામાન્ય ખાતે જમા, તો સામાન્ય ખાતામાં જમા બાજુ લખવાનું કારખાના ખર્ચ ખાતે 1,28,000. ત્યાર પછી આપણને આપેલું છે વેચાણ ઓફિસ ખર્ચ, તો વેચાણના ઓફિસ ખર્ચ છે, તો માટે આવશે વેચાણ વિતરણને લગતો ખર્ચ, તો 61,000 છે, તો વેચાણને લગતો ખર્ચ છે, તો માટે આપણે વેચાણ વિતરણ ખર્ચમાં લખશું કે વેચાણ વિતરણ ખર્ચ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતાવી ખાતે જમા, તો આપણે લખવાનું ઉધાર બાજુ વેચાણમાં કે સામાન્ય ખાતાવી નિયંત્રણ ખાતે 61,000, અને સામાન્ય ખાતામાં જમા બાજુ લખવાનું વેચાણ વિતરણ ખર્ચ ખાતે 61,000. ત્યાર પછી આપણને આપેલું છે વિતરણ ખર્ચ, તો આ પણ વેચાણ વિતરણને લગતો ખર્ચ છે, 48,000, તો તે પણ કેમાં આવશે વેચાણ વિતરણ ખર્ચમાં, તો વેચાણ વિતરણ ખર્ચમાં ઉધાર બાજુ લખવાનું સામાન્ય ખાતે 48,000, અને સામાન્ય ખાતામાં લખવાનું જમા બાજુ વેચાણ વિતરણ ખર્ચ ખાતે 48,000. ત્યાર પછી મુખ્ય ઓફિસ, તો મુખ્ય ઓફિસના ખર્ચા છે, તો તે ઓફિસ કે વહીવટને લગતા ખર્ચ છે, 28,000, તો ઓફિસ ખાતે આવશે, તો ઓફિસ કે વહીવટી ખર્ચ ખાતે ઉધાર આવશે, તે સામાન્ય ખાતે જમા, તો સામાન્ય ખાતા લખવાનું આપણે
28,000 અને સામાન્ય ખાતામાં જમા બાજુ લખવાનું ઓફિસ ખર્ચ ખાતે 28,000. ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચની ફાળવણી, તો આપણને ખબર છે કે કારખાનાના પરોક્ષ ખર્ચની ફાળવણી હંમેશા ચાલુ કામ ખાતે કરવાની, તો 2,22,000 છે. તો કારખાનાની ખર્ચની ફાળવણી હંમેશા ચાલુ કામ ખાતે કરવાની, તો કારખાના ખર્ચમાં જમા બાજુ લખવાનું કે ચાલુ કામ ખાતે ફાળવણી 2,22,000 અને ચાલુ કામ ખાતામાં ઉધાર બાજુ લખવાનું કે કારખાના ખર્ચ ખાતે 2,22,000. ત્યાર પછી આપણને વેચાણ ખર્ચની ફાળવણી કીધેલું છે, તો વેચાણ વેતન ખર્ચની ફાળવણી 90,000. તો તેની ફાળવણી હંમેશા આપણે ક્યાં કરવાની, તો તેની ફાળવણી આપણે વેચાણ પત્ર ખાતે કરવાની. તો વેચાણ વેતન ખર્ચમાં જમા બાજુ લખવાનું કે વેચાણ પત્ર ખાતે ફાળવણી 90,000 અને વેચાણ પત્ર ખાતામાં ઉધાર બાજુ આપણે લખવાનું કે વેચાણ વેતન ખર્ચની ફાળવણી 90,000. તેવી જ રીતે વિતરણ ખર્ચની ફાળવણી તો 79,000, તો તે પણ તેમાં જ આવશે કે વેચાણ પત્ર ખાતે ફાળવણી 79,000, એટલે કે વસૂલાત કીધું હોય કે ફાળવણી કીધું હોય એક જ થશે. તો વેચાણ પત્ર ખાતેની ઉધાર બાજુ લખવાનું કે વેચાણ વિતરણ ખર્ચની વસૂલાત 79,000. ત્યાર પછી ઓફિસ ખર્ચની ફાળવણી, તો ઓફિસ ખર્ચની ફાળવણી દરેક વખતે તૈયાર માલ ખાતે કરવાની, પરંતુ તમને સૂચના આપી હોય કે ઓફિસ ખર્ચની ફાળવણી ચાલુ કામ ખાતે કરો, તો ચાલુ કામ ખાતે કરવાની, અન્યથા તૈયાર માલ ખાતે કરવાની દરેક વખતે. તો 35,000 છે, તો ઓફિસના ખર્ચની ફાળવણી આપણે તૈયાર માલ ખાતે કરશું, તો તૈયાર માલ ખાતે ઉધાર આવશે અને ઓફિસ ખર્ચ ખાતે જમા. તો ઓફિસ ખર્ચમાં જમા બાજુ લખવાનું તૈયાર માલ ખાતે ફાળવણી 35,000 અને તૈયાર માલમાં ઉધાર બાજુ લખવાનું કે ઓફિસ ખર્ચની ફાળવણી 35,000. ત્યાર પછી આપણને કીધેલું છે કે વર્ષ દરમિયાન તૈયાર થયેલ માલની પડતર, એટલે કે વર્ષ દરમિયાન જે માલ તૈયાર કરવામાં આવ્યો તે આપણે તૈયાર માલ ખાતે લઈ જવાનો, એટલે કે ચાલુ કામ ખાતેથી તૈયાર માલ ખાતે લઈ જવાનો. તો 5,80,000 છે, તો 5,80,000 છે, તો આપણે ચાલુ કામ ખાતામાંથી તૈયાર માલ ખાતે લાવશું. તો ચાલુ કામ ખાતામાં જમા બાજુ લખવાનું કે તૈયાર માલ ખાતે ફેરબદલી 5,80,000 અને તૈયાર માલ ખાતામાં ઉધાર બાજુ લખવાનું કે ચાલુ કામ ખાતેથી લાવેલ માલ સામાન 5,80,000. તેવી જ રીતે વેચાણ પડતર, તો 6,00,000 છે, તો વેચાણ પડતર એટલે કે તૈયાર માલ ખાતેથી આપણે વેચાણ પડતર ખાતે લઈ જવાનું, તો વેચાણ પડતર ખાતે 6,00,000 અને વેચાણ પડતર ખાતામાં આપણે ઉધાર બાજુ લખવાનું કે તૈયાર માલ ખાતેથી લાવ્યા 6,00,000 અને લાસ્ટ વેચાણ 8,50,000. તો 8,50,000 છે, તો તેની આમ નોંધ પણ આપણે તે રીતે કરવાની કે વેચાણ, તો તેની આમ નોંધ આ રીતે થશે કે સામાન્ય ખાતે ઉધાર, તે વેચાણ પત્ર ખાતે જમા. તો સામાન્ય ખાતામાં ઉધાર બાજુ લખવાનું વેચાણ પત્ર ખાતે 8,50,000 અને વેચાણ પત્ર ખાતામાં જમા બાજુ લખવાનું સામાન્ય ખાતાવી ખાતે 8,50,000. તો વેચાણની આમ નોંધ દરેક વખતે આ રીતે થશે. ત્યાર પછી દરેક વ્યવહારની એન્ટ્રી કર્યા પછી હવે આપણે આનું ખાતા બંધ કરીશું. તો સૌથી પહેલાં માલ સામાનનું ખાતું બંધ કરીએ, તો ઉધાર બાજુનું ટોટલ કરીશું 40,800 અને 2,50,000, તો 2,90,800 બંને સાઈડ આપણે લખશું. તેમાંથી આપણે બાદ કરશું 1,80,000, 65,000 અને 22,000, તો આપણને મળશે 23,800. તો તે આપણે થશે બાકી આગળ લઈ ગયા. તેવી જ રીતે ચાલુ કામનું ખાતું બંધ કરશું, તો ઉધાર બાજુનું ટોટલ કરીશું, તો આપણને મળશે 5,81,000 બંને સાઈડ લખી દઈશું. ત્યાર પછી 5,81,000 5,80,000 આપણે બાદ કરશું, તો 1,000 આપણને મળશે. તો આ આપણી થશે બાકી આગળ લઈ ગયા. તેવી જ રીતે તૈયાર માલનું ખાતું બંધ કરવાનું, તો તેનો ઉધાર બાજુનું ટોટલ કરવાનું 6,45,200 આવશે. તો બંને સાઈડ આપણે લખવાનું, તેમાંથી આપણે જે વેચાણ પત્ર ખાતે લઈ ગયા 6,00,000 તે બાદ કરવાના, તો આપણને મળશે 45,200. તો તે આપણી થશે બાકી આગળ લઈ ગયા. ત્યાર પછી મજૂરી ખર્ચનું ખાતું, તો તેમાં પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરીની આપણે ફાળવણી કરી 1,42,000 અને 41,000, તો આ બંને ટોટલ કરશું, તો આપણને મળશે 1,83,000 બંને સાઈડ આપણે લખી દેવાના. તો આ કુલ મજૂરી છે તેની ફાળવણી કઈ રીતે આપણે કરવાની, તો તેની આમ આ રીતે થશે કે મજૂરી ખર્ચ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતાવી નિયંત્રણ ખાતે જમા. તો મજૂરી ખર્ચમાં ઉધાર બાજુ લખવાનું સામાન્ય ખાતાવી નિયંત્રણ ખાતે 1,83,000 અને સામાન્ય ખાતામાં જમા બાજુ લખવાનું કે મજૂરી ખર્ચ ખાતે 1,83,000. ત્યાર પછી સામાન્ય ખાતાનો ટોટલ આપણે લાસ્ટમાં કરવાનું. ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચનું આપણે ખાતું બંધ કરવાનું, તો ઉધાર બાજુનું ટોટલ કરવાનું, તો 2,34,000 છે,
તો બંને સાઈડ આપણે લખી દઈશું. ત્યાર પછી તેમાંથી આપણે ચાલુ કામ કરતી જે ફાળવણી કરી તે બાદ કરીશું 2,22,000, તો આપણને મળશે 12,000. તો આ આપણી થશે ઓછી વસૂલાત. તો ઓછી વસૂલાત હોય કે વધુ વસૂલાત, આપણે પડતરના નાનું ખાતે લઈ જવાની. તો ઓછી વસૂલાત 12,000 પડતરના નાનું ખાતે લઈ જઈશું. તો કારખાના પરોક્ષ ખર્ચમાં જમા બાજુ છે, તો આપણે ઉધાર બાજુ લખવાનું પડતરના નાનું ખાતામાં. તો પડતરના નાનું ખાતામાં આપણે ઉધાર બાજુ લખવાનું કે કારખાના ખર્ચની ઓછી વસૂલાત 12,000. તેવી જ રીતે ઓફિસ ખર્ચનું ખાતું બંધ કરવાનું, તો ઉધાર બાજુનું ટોટલ કરવાનું, તો 36,000 મળશે. તો બંને સાઈડ આપણે લખી દેવાનું. ત્યાર પછી તેમાંથી જે ફાળવણી કરી 35,000 તે બાદ કરશું, તો આપણને 1,000 મળશે. તો આ પણ ઓછી વસૂલાત, તો આ પણ આપણે પડતરના નાનું ખાતે લઈ જઈશું. તો પડતરના નાનું ખાતામાં ઉધાર બાજુ આપણે લખશું કે ઓફિસ ખર્ચની ઓછી વસૂલાત 1,000. ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચનું ખાતું બંધ કરીએ, તો તેમાં જમા બાજુનું ટોટલ વધારે આવશે, તો તે આપણે કરીએ. સૌથી પહેલાં 1,69,000, તો બંને સાઈડ આપણે લખશું. તેમાંથી 31,000, 26,000, 61,000 અને 48,000 બાદ કરશું, તો આપણને મળશે 3,000. તો આ શું થશે? વધુ વસૂલાત. તો વધુ વસૂલાત હોય કે ઓછી વસૂલાત હોય, આપણે પડતરના નાનું ખાતે લઈ જવાની. તો પડતરના નાનું ખાતે વધુ વસૂલાત 3,000 આવશે. તો વેચાણ વેતન ખર્ચમાં ઉધાર બાજુ છે, તો આપણે પડતરના નાનું ખાતામાં જમા બાજુ આપણે લખવાનું કે વેચાણ વેતન ખર્ચની વધુ વસૂલાત 3,000. ત્યાર પછી વેચાણ પડતરનું ખાતું આપણે બંધ કરીએ, તો જમા બાજુનું ટોટલ આવશે વધારે, તો તે આપણે લખશું બંને સાઈડ 8,50,000. તેમાંથી આપણે બાદ કરશું, તો આપણને મળશે 81,000. તો આ થશે આપણો નફો. તો આ નફાને આપણે પડતરના નાનું ખાતે લઈ જવાનું. તો પડતરના નાનું ખાતામાં લખવાનું કે વેચાણ પડતર ખાતેથી નફો લાવ્યા 81,000. તો આનો ટોટલ કરવાનો, તો 84,000 મળશે આપણને બંને સાઈડ. ત્યાર પછી તેમાંથી આ બાદ કરશું, તો આપણને 71,000 મળશે નફો. તો આપણે સામાન્ય નિયંત્રણ ખાતા વહી ખાતે લઈ જવાનું. તો પડતરના નાનું ખાતામાં આપણને જે પ્રાપ્ત થાય નફો કે ખોટ, તે આપણે સામાન્ય ખાતે લઈ જવાનું. તો પડતરના ઉધાર બાજુ છે, તો આપણે સામાન્ય ખાતામાં જમા બાજુ લખવાનું. તો સામાન્ય ખાતામાં જમા બાજુ આપણે આવશે કે પડતરના નાનું ખાતેથી લાવ્યા નફો 71,000. આનો ટોટલ કરવાનો, તો આપણને મળશે 9,42,000. તો બંને સાઈડ આપણે લખવાનું. તેમાંથી આપણે 8,50,000 અને 22,000 બાદ કરશું, તો 70,000 આપણને મળશે. તો આ આપણું થશે બાકી આગળ લઈ ગયા. ત્યાર પછી આપણે કાચું સર્વે તૈયાર કરવાનું આ રીતે. તો કાચા સર્વેમાં માલ સામાન ખાતું, ચાલુ કામનું ખાતું, તૈયાર માલનું ખાતું અને સામાન્ય ખાતું, આની જે બાકી આગળ આપણને પ્રાપ્ત થઈ તે લખવાની. તો માલ સામાન ખાતાની બાકી આગળ લાવ્યા કેટલી પ્રાપ્ત થઈ? 23,800. તો આપણને જમા બાજુ છે માલ સામાનમાં, તો કાચા સર્વેમાં લખતી વખતે આપણે ઉધાર બાજુ લખવાનું 23,800. ત્યાર પછી ચાલુ કામ ખાતામાં બાકી આગળ લઈ ગયા 1,000 અને તૈયાર માલમાં 45,200. તો આપણે લખવાનું કે માલ સામાન ખાતામાં બાકી આવશે 23,800, ચાલુ કામમાં આવશે 1,000 અને તૈયાર માલમાં 45,200. અને તેવી જ રીતે સામાન્ય ખાતામાં આપણને બાકી આગળ લઈ ગયા મળશે 70,000. તો ઉધાર બાજુ છે, તો આપણે કાચા સર્વેમાં જમા બાજુ આપણે લખવાનું કે સામાન્ય ખાતાની બાકી 70,000. ત્યાર પછી આ બંનેનું ટોટલ કરવાનું, તો બંને સાઈડ આપણને સરખું પ્રાપ્ત થાય, તો આપણો દાખલો સાચો, અને જો ભૂલ હશે તો આપણને સરવાળો સરખો પ્રાપ્ત થશે નહીં. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની, અને દરેક દાખલાની ગણતરી તમારે આ જ રીતે કરવાની છે. તો આ દાખલો મોસ્ટ એમપી છે, 2018 અને 20માં પૂછાયેલો છે, તો માટે આપણે આનું સોલ્યુશન